नमस्कार समाचारों साथे हूं छु विधि। सौथी वधु अत्यारे वरसादथी आफत पोरबंदरमां आवी छे। आपने जणावी के ઘેડ पंथकमां जे खेडूत फसायेलो हतो तेनी सफळ बचाव कामगीरी आखरे करवामां आवी छे। बे दिवसथी आ खेडूत पाणीमां फसायेला हता अने जेवो तेमणे एनडीआरएफनो संपर्क कर्यो, एनडीआरएफनी टीम द्वारा त्यां बचाववामां आव्या। तेओने 48 कलाकमां तेमनी बचाव कामगीरी करवामां आवी हती। આપણે જણાવી દઈએ કે આ સફળ બચાવ કામગીરી થતાં જ ખેડૂતના જીવમાં આખરે જીવ આવ્યો। તેઓ પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડની ઉપર બેસી ગયા હતા અને છેલ્લા બે કલાકથી તો તેઓનો સંપર્ક પણ એનડીઆરએફની ટીમ દ્વારા થઈ શકતો નહોતો। અંતે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી અને આ ખેડૂતનું સફળ બચાવ કર્યો હતો। એ ખેડૂત અત્યારે સહી સલામત છે। તસવીર પણ આપણે બતાવી રહ્યા છે કે જ્યાં ઘેડ પંથકમાં આ ખેડૂત ફસાઈ ગયા હતા। ભારે વરસાદની વચ્ચે બે દિવસથી તેઓ ફસાયેલા હતા અને અંતે વરસાદે વિરામ લેતા એનડીઆરએફની ટીમ દ્વારા તેમની બચાવ કામગીરી કરાઈ હતી। એનડીઆરએફના જે જવાનો છે ઉલ્લેખનીય છે કે આ ખેડૂત ઘેડ પંથકમાં વરસાદમાં ફસાઈ ગયા હતા। ખેડૂત કે જેઓને અત્યારે બચાવવામાં આવ્યા છે, એનડીઆરએફની ટીમે લગભગ 1.5 કલાકની અંદર જ તેમનો જીવ બચાવ્યો હતો। ઘેડ પંથકમાં સંપૂર્ણ વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો અને તેમાં ખેડૂત પોતાનો જીવ બચાવવા માટે વૃક્ષ પર લટકી ગયા હતા। અંતે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી અને ત્યારબાદ તેમના જીવમાં જીવ આવ્યો હતો। આપણે જણાવી દઈએ કે 22 ગામો અત્યારે રસ્તા માર્ગે જવું ત્યાં મુશ્કેલ બની રહ્યું છે। પાણી જ પાણી અત્યારે દેખા રહ્યું છે। આ તમામ ગામોનો સંપર્ક અત્યારે થઈ શકતો નથી અને ત્યાંથી વચ્ચે ફસાયેલા ખેડૂતને આખરે બચાવવામાં આવ્યા હતા। એનડીઆરએફની ટીમ નિરાહ તેઓ જોઈ રહ્યા હતા અને આખરે વરસાદે વિરામ લેતા એનડીઆરએફને પણ કાર્ય કરવામાં સરળતા રહી અને તુરંત જ તેઓ આ ખેડૂત સુધી પહોંચ્યા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો। એનડીઆરએફ સતત ફસાયેલા લોકોની બચાવ કામગીરી કરી રહી છે, તેઓની મદદ કરી રહી છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે અને એમાં ખેડૂતને પણ બચાવવામાં આવ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક તરફ ખેડૂતને બચાવવામાં આવ્યા છે, બીજી તરફ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે કે જ્યાં કેટલાક પશુઓ પણ આ ઘેડ વિસ્તારમાં અત્યારે ફસાયેલા છે। ઉલ્લેખનીય છે કે ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જે પ્રકારની હોય છે કે જ્યાં મોટા પ્રમાણમાં વરસાદના કારણે પાણી ભરાતા હોય છે, પરંતુ આ વખતે જે પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદી વાતાવરણ પણ રહેતું હતું, જો કે હવે વરસાદે વિરામ લેતા એનડીઆરએફ પણ સતત કાર્ય કરી રહ્યું છે। જૈસા કે એનડીઆરએફ હંમેશા લોકો કો બચાને કા કાર્ય કરતી હૈ ઓર જૈસા કે આપ ખુશી ઇનકે ચહેરે પર દેખ રહે હૈ કે પિછલે 2 દિન સે પાણી મે બુરી તરહ ફસે હુએ થે ઓર જૈસે હી હમે સૂચના મિલી હમ તુરંત હમારી ટીમ મોકે પર પહોંચી। પ્રશાસન હમારે સાથ હૈ ઓર હમ લગભગ 5 સે 7 કિલોમીટર પાણી મે बोट के द्वारा यहाँ पहुँचे हैं और पानी का जो लेवल है लगभग 5 से 7 फीट है और लगातार पानी का लेवल बढ़ रहा है और जैसी सूचना मिली है अभी हम मौके पर पहुँचे हैं और इनको रेस्क्यू कर रहे हैं, सेफ स्थान पर पहुँचा रहे हैं। बिल्कुल बिल्कुल आप देख रहे हैं जैसा कि उनके चेहरे पर खुशी है कि उन्होंने उनको बचाने के लिए एनडीआरएफ की टीम पहुँच गई है।
તેરે વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આખરે જે 2 દિવસથી ખેડૂત ફસાયેલા હતા તેમની વારે એનડીઆરએફ આવ્યું છે, તેઓને બચાવી લેવા છે. અન્ય કેટલાક સ્થળો પરથી આવી કોઈ વિગતો મળી રહી છે, ત્યાં બચાવ કામગીરી કેવી રીતે ચાલી રહી છે? અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે, અહીંના જે કુતિયાણાના જે ટીડીઓ છે તેમના કહેવા પ્રમાણે જે કોટલા ગામે એક કાનાભાઈ નામના જે ખેડૂત છે તે ફસાઈ હોવાની વાત સામે આવી હતી, અને તેને કારણે જે તેમના એનડીઆરએફ ને જાણ કરી હતી અને એનડીઆરએફ ની ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરી અને તેને બહાર લાવવામાં આવી રહ્યા છે. અત્યારે ટૂંક સમયમાં તેઓ કાંઠા સુધી પહોંચી જશે અને ત્યારબાદ તેઓ તેમના પરિવારજનોને મળી શકશે. છેલ્લા 2 દિવસથી તેઓ ત્યાં ફસાયેલા હતા અને તેમને જે અહીંના સરપંચ છે તેનો સંપર્ક કર્યો હતો અને સરપંચ દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી અને વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ ને ત્યાં મોકલવામાં આવી હતી. અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ઘેડ પંથકના કુલ 22 ગામો છે તેમાંથી એક ગામમાં પણ એક વ્યક્તિ ફસાય હોવાની માહિતી સામે આવી છે. જોકે તેમને ત્યાં તેઓ સુરક્ષિત અને સલામત હોવાનું પણ ટીડીઓ કહી રહ્યા છે. જરૂરથી તેમને ફૂડ પેકેટ મોકલવા માટે વહીવટીતંત્ર છે તેમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને પાણી છે તે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ઘેડ પંથક છે તે રકાબી જેવો વિસ્તાર હોવાને કારણે જે પૂર જેવી પરિસ્થિતિ વધુ દિવસો સુધી ત્યાં તેમના ખેતરોમાં પાણી હોવું, આ તમામ પરિસ્થિતિથી અહીંના સ્થાનિક લોકો છે તે વાકેફ જ છે અને સ્થાનિક લોકો આ પરિસ્થિતિ નો સામનો કરવા માટે ટેવાયેલા છે. પરંતુ આ વર્ષે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે જે ભાદર 1 ડેમ કે જે વધારે પ્રમાણમાં ઓવરફ્લો થવાને કારણે જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં પાણીની વિપુલ આવક થઈ છે અને પાણીની વિપુલ આવક હોવાને કારણે આ વિસ્તારમાં જે તે પાણી ભરાયા છે. કેટલાક સ્ટેટ હાઈવે છે ત્યાં પણ જે પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી રહી છે. બીજી સૌથી મહત્વની વાત કે ઘેડ પંથકની સાથે સાથે કુતિયાણા તાલુકાના કેટલાક એવા પણ વિસ્તારો છે કે જે ઘેડ પંથકમાં આવતા ન હોવા છતાં પણ ત્યાં જે ભાદર 1 ડેમનું જે પાણી છે તે પાણી આવી જવાને કારણે ભાદર 1 ડેમનું જે ઓવરફ્લો થયેલું પાણી છે તે સમુદ્ર સુધી જવા માટેનો આ રસ્તો છે અને આ રસ્તામાં જે પાણીની વિપુલ માત્રામાં આવક થવાને કારણે આ વિસ્તારના અનેક ખેતરો એવા છે જે પાણીમાં ગરક થઈ ગયા છે. ખેડૂતોનો કપાસ અને મગફળીનો જે માલ છે જે ઉત્પાદન છે તે અત્યારે લીલો દુકાળ પડ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાવેતર છે તે પણ ધોવાઈ ગયું છે. હજારો વીઘા જમીન છે તેમાં સીધી રીતે આ પાણીની અસર થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વહીવટી તંત્રનું પણ કહેવું છે કે સદનસીબે એક પણ પ્રકારની જાનહાનિ છે તે આજે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં નથી, પરંતુ જે ખેડૂતો છે તેને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે જે વરસાદ છે તે વરસાદ અત્યારે અહીં નથી, તડકો જોવા મળી રહ્યો છે અને જો આ જ પ્રકારની સ્થિતિ આજ સાંજ સુધી રહી અને આવતીકાલે પણ જો વરસાદ ન આવે તો જે ઉપરવાસના વિસ્તારો છે ત્યાં પણ 2 થી 3 દિવસ સુધી વરસાદ ન આવે તો આ 2 થી 3 દિવસમાં આ વિસ્તારનું પાણી છે તે ધીમે ધીમે ઓસરાઈ શકે છે અને સ્થિતિ છે તે ફરી એકવાર સામાન્ય થઈ શકે છે અને ત્યારબાદ કેટલું નુકસાન થયું છે કે શું નુકસાનીનો આંક છે તે બહાર આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ અત્યારે તો જે વહીવટી તંત્ર છે તેની પ્રાથમિક જે કાર્યવાહી છે તે એ જ છે કે જે લોકો ફસાયા હોય તેને બહાર કાઢવા, ક્યાંય પણ તેમને કોઈ જાનમાલને નુકસાન ન પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવી અને તે જ વ્યવસ્થામાં વહીવટી તંત્ર છે તે લાગ્યું છે. હાલમાં જે ઘેડ પંથકના કુલ 22 જેટલા ગામો છે તે 22 ગામો છે તે સંપર્ક વિહોણા કહી શકાય, કારણ કે મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે તેને કારણે તેમનો સંપર્ક છે તે સંપર્ક તૂટી ગયો છે. જે પણ જગ્યાએ કોઈ વ્યક્તિ ફસાયો હોય કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તેમને તાત્કાલિક જ એનડીઆરએફ ની ટીમ ત્યાં પહોંચી અને તેમનું રેસ્ક્યુ કરી છે. જે રીતે કોટડા ખાતે કાનાભાઈ નામના જે ખેડૂત છે તે ખેડૂત છેલ્લા 2 દિવસથી તે જે પાણી ભરાયું તેમાં ફસાયેલા હતા અને તેમને કોઈ રસ્તો સૂઝતો ન હતો. એક તરફ ગઈકાલે રાત્રે પોરબંદર પંથકમાં રખોલે રોજ બુંડણા ને રખોલે અહીં વાડીઓમાં માણિક્યા બાજુ તમે આવ્યા, એનડીઆરએફ ની ટીમ આવી બસ આવી. કેવું લાગે તમને? ના હવે સારું. બે જણા
અમે કાલે હંને હલવાના હતા, અટાણે તમે હેલ્પ કરી મને નીકળે ગયા. ના ના, અમે ભૂખ્યા છે, કઈ નતું, કઈ નઈ. મજા ભૂકી જાય આગળ, તમે હેલ્પ કરી ને ભૂકી જાય, મજા આવે. મોહિત, આખરે જે તસવીર અમારા સુધી પહોંચી રહી છે, વધુ બે લોકોને એનડીઆરએફે બચાવ્યા છે. ખરા અર્થમાં જે પરિસ્થિતિ અત્યારે સર્જાય છે તેમાં દેવદૂત બનીને એનડીઆરએફ પહોંચી છે. સ્પષ્ટપણે એનડીઆરએફ ની ટીમ છે તેમના દ્વારા, કારણ કે આખો વિસ્તાર છે, આપને હું જણાવું કે આખો વિસ્તાર છે તે અલગ અલગ વિસ્તારોમાં જે ખેતરો આવેલા છે, અને સામાન્ય રીતે ખેડૂતો છે તે પોતાના ખેતરમાં જ રહેતા હોય છે. જે પ્રકારે પાણીની, કારણ કે ગઈકાલે જે પ્રકારે વરસાદી વાતાવરણ જે પોરબંદર જિલ્લામાં જોવા મળ્યું છે, તેને કારણે જે પાણીની આવક હતી તે પાણીની આવક બમણી થઈ ગઈ હતી. અને અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ઘેડ પંથક હોય કે પછી જે કુતિયાણા તાલુકાના કેટલાક જે નીચાણવાળા ગામો હોય ત્યાં આ પ્રકારની આવક પાણીની ન થઈ હોય તે પ્રકારની આવક, એટલા મોટા પ્રમાણમાં આવક છે તે આ વિસ્તારમાં થઈ રહી છે. અને તેને કારણે જે પણ ખેડૂતો પોતાના ખેતરે હતા, પોતાનો જે ઉભો પાક છે તેની જાળવણી કરી રહ્યા હતા, ત્યાં અચાનક જ પાણી આવી જવાને કારણે તે ત્યાં જ ફસાઈ ગયા હતા. છેલ્લા બે દિવસથી આ સ્થિતિ થઈ હતી અને છેલ્લા બે દિવસથી આ તમામ લોકો ત્યાં ફસાયેલા હતા, અને તેને હવે એનડીઆરએફ ની ટીમ છે તેમના દ્વારા બચાવ કરી અને તેમને કાંઠા સુધી લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે જે સ્થળે હું ઉભો છું અને ટીવી 9 ની ટીમ પણ અત્યારે એનડીઆરએફ ની બોટમાં જ છે, અને હવે બોટ છે તે અહીંથી સ્પષ્ટપણે દેખાઈ રહી છે, અને બોટ હવે ધીમે ધીમે જે કાંઠા વિસ્તારમાં આવશે અને જે લોકો બચાયેલ છે તેમને તેમના ગ્રામજનોને જે જરૂરથી મળાવશે. એક એનડીઆરએફ ની સરાહનીય કામગીરી છે તે અહીં જોવા મળી રહી છે કે જે ખરા અર્થમાં જે લોકો મુશ્કેલીમાં હતા તેમને બચાવવાનું કામ છે તે અત્યારે એનડીઆરએફ છે તે કરી રહી છે, અને એનડીઆરએફ ની ટીમ છે તે કાંઠા સુધી પહોંચી રહી છે અને જેટલા પણ બચાવેલા લોકો છે તેને બહાર કાઢવાનું કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ એક વ્યક્તિ જે ઘેડ પંથકમાં ફસાયેલો હોવાનું સામે આવ્યું છે, અને જોકે જે ટીડીઓ નું કહેવું છે કે જે વ્યક્તિ ફસાયેલા છે તે વ્યક્તિ સાથે સંપર્ક થઈ ચુક્યો છે, તે સુરક્ષિત છે, જરૂરથી તેને માટે ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવાની છે. જે વહીવટી તંત્ર છે તે ફૂડ પેકેટ ની વ્યવસ્થા ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. આપ અત્યારે જે કાંઠાના દ્રશ્યો છે તે પણ જોઈ શકશો, કારણ કે કાંઠા વિસ્તાર છે તે કાંઠા વિસ્તારમાં લોકો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોલીસ જવાનો છે તે પણ અહીં સ્ટેન્ડ ટુ છે, કારણ કે જે પાણી છે તે પાણીમાં કોઈ વ્યક્તિ ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જે વ્યક્તિને બચાવીને અહીં કાંઠા વિસ્તારમાં લાવવામાં આવી રહ્યો છે તેના માટે પણ એનડીઆરએફ ની એક ટીમ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે કે તુરંત જ તેમને બોટમાંથી કાઢી અને તેને બહાર લઈ જઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે એનડીઆરએફ ની ટીમ છે તે દેવદૂત બનીને આ વિસ્તારમાં આવી છે, અને જે વ્યક્તિ ફસાયેલા છેલ્લા બે દિવસથી જે વ્યક્તિ ફસાયેલા હતા તેને બહાર કાઢવાની કામગીરી છે તે જરૂરથી કરવામાં આવી રહી છે. કહી શકાય કે અત્યારે જે વરસાદી વાતાવરણ છે તે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, તેના કારણે જરૂરથી રાહત લેવાઈ રહી છે. માત્ર પોરબંદર જિલ્લામાં નહીં પરંતુ રાજકોટ જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે ત્યાં જો વરસાદ ન આવે, ઉપરવાસમાં વરસાદ ન આવે તો અહીંયા સ્થિતિ છે તે ધીમે ધીમે જે થાળે પડતા હજુ પણ 2-3 દિવસ લાગી શકે છે. અહીંની જે કોટલા ગામની હાઈસ્કૂલ છે તે હાઈસ્કૂલ પણ પાણીમાં ગરક થઈ ગઈ છે, અને ત્યાં પણ જવાનો કોઈ રસ્તો નથી. જે સ્થળે એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તે સ્થળથી જે ત્યાં જવાનો રસ્તો છે ત્યાં લગભગ 15 ગામો ત્યાં અંદર અંતરિયાળ કોટલાથી જવાના 15 ગામો છે તે રસ્તા પર પણ પાણી ફરી વળ્યું છે, તેને કારણે 15 ગામોનો પણ સંપર્ક થઈ રહ્યો છે. જોકે સદ નસીબે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ ફસાયેલ નથી, જરૂરથી તેઓ તેમના ગામમાં સલામત રીતે તેઓ બેઠા છે, અને ત્યાં તેમનો સંપર્ક છે તે ટીડીઓ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે. જે ઘેડ પંથકના જે 22 ગામો છે તે 22 ગામોના
જે સરપંચ છે તેની સાથે ટીડીઓ છે સતત સંપર્કમાં છે અને કોઈ પ્રકારની સ્થિતિ બગડે નહીં તે માટેની તમામ તાગ છે તે લેવામાં આવી રહ્યો છે મેળવવામાં આવી રહ્યો છે. અત્યારે એનડીઆરએફની બોટ છે તે ધીમે ધીમે કાંઠા સુધી આવી રહી છે, ટૂંક સમયમાં તે કાંઠામાં પહોંચી જશે અને જે ખેડૂત કે જે બે છેલ્લા બે દિવસથી ફસાયેલા હતા તેને બહાર કાઢવામાં તેને સલામત રીતે ખસેડવામાં એનડીઆરએફની ટીમ છે તે સફળ થઈ છે અને તેને કારણે જે અહીંના ગામ લોકો છે તેને પણ રાહતનો શ્વાસ લીધો છે, વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. જી મોહિત, આ તમામ જે પરિસ્થિતિ છે ત્યાં લોકોને બચાવવું અત્યારે એટલું શક્ય બની રહ્યું છે કારણ કે હવે મેઘરાજાએ વિરામ લીધો છે અને કદાચ એનડીઆરએફને પણ સરળતા અત્યારે થઈ રહ્યા છે લોકો સુધી પહોંચવામાં. એ લોકોને પણ અત્યારે હાશકારો થઈ રહ્યો છે કે જે લોકો અત્યારે બે દિવસથી ભૂખ્યા તરસા પોતાની વાડીમાં અને ખેતરોમાં આ વરસાદના કારણે જીવ બચાવીને બેઠા હતા. સ્પષ્ટપણે વિધિ, આજ સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે. બપોર પછી જ આ રીતે જો વરસાદ છે તે આ વિસ્તારમાં ન આવે અને આ જ પ્રકારે ખુલ્લું વાતાવરણ રહે તો છે તે પરિસ્થિતિ છે તે વધુ સારી બની શકે છે અને વહીવટી તંત્ર છે તેને પણ બચાવ કામગીરીમાં રાહત કામગીરીમાં ફાયદો થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં આજ સવારથી જે વરસાદ છે તેને વિરામ લીધો છે અને વરસાદ વિરામ લીધો હોવાને કારણે જ જે રેસ્ક્યુ છે તે સરળતાપૂર્વક થઈ, કારણ કે જો વરસાદ ચાલુ હોત ધોધમાર વરસાદ ચાલુ હોત તો અહીંથી જવું છે તે અઘરું પડી શક્યું હોત કારણ કે એક તરફ પાણીનો પ્રવાહ વધત અને બીજી તરફ પાણીનો પ્રવાહ વધવાને કારણે અને વરસાદ પડવાને કારણે બોટ ચલાવવામાં એટલી જ મુશ્કેલી પડી શકત. એટલે વરસાદે વિરામ લીધો છે તે મહત્વની વાત છે અને તેના કારણે જ વરસાદે વિરામ લીધો છે તેથી જ જે રેસ્ક્યુ કરવામાં પણ જે એનડીઆરએફની ટીમ છે તેને ફાયદો થયો છે. આપ અત્યારે વિધિ દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે આપને કાંઠા વિસ્તારના દ્રશ્યો જોવા મળશે કે એનડીઆરએફની ટીમ છે તે કાંઠા સુધી પહોંચી ચૂકી છે અને તેને જે વ્યક્તિ ફસાયેલા તેને બહાર કાઢવામાં એનડીઆરએફની ટીમ છે તે સફળ રહી છે. કાંઠા સુધી એનડીઆરએફની ટીમ અત્યારે પહોંચી રહી છે અને તેમના દ્વારા જે બચાવ કામગીરી છે તે બચાવ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. સતત જે આ વિસ્તાર છે એનડીઆરએફની ટીમ છે તેમની સાથે હતી અને તેમનો દ્વારા આ બચાવ કામગીરી છે તે કરવામાં આવી છે. અત્યારે કાંઠા વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે અને જે લોકો ફસાયેલા હતા જે લોકોનું રેસ્ક્યુ કરવાનું હતું તેને બહાર કાઢવામાં એનડીઆરએફની ટીમ સફળ થઈ છે. લોકોએ તાળીઓના ગડગડાટથી એનડીઆરએફની ટીમ છે તેને વધાવી લીધી છે કારણ કે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરવામાં એનડીઆરએફની ટીમ છે તે સફળ થઈ છે. આપ જે દ્રશ્યો અત્યારે જોઈ શકો છો કે જે વ્યક્તિ જે ભાઈ ફસાયેલા હતા તેને એનડીઆરએફની ટીમ છે તેના દ્વારા જે ઉચકીને તેમને લઈ જવામાં આવ્યા છે અને તેમને બહાર જે છે તે કાઢવામાં આવ્યું છે. આપણે જે વ્યક્તિ છે તેની સાથે જ વાત કરવાનો જે પ્રયત્ન છે તે કરીશું કે તેઓ શું માની રહ્યા છે. દાદા શું કહેશો, એનડીઆરએફની ટીમે તમને બતાવીએ શું કહેશો? આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ, યાદ રહે ઓલી બાજુ બોલો થોડા. કોટડાના સીમાડામાં આ જે વ્યક્તિ છે તે ફસાયા હતા અને તેને બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી છે. એનડીઆરએફના કેમેરા પર્સન હિમાંશુ મકવાણા છે તે પણ એનડીઆરએફની આ જ બોટ છે તે બોટમાં તેઓ સાથે જોડાયા હતા અને જે એનડીઆરએફની સરાહનીય કામગીરીના તેઓ પણ સાક્ષી બન્યા હતા અને તમામ દર્શકો સુધી આ કામગીરી છે તે પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા હતા. આપણે એનડીઆરએફના જે અધિકારી છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર શું કહેશો, કઈ રીતની સ્થિતિ હતી, આપે રેસ્ક્યુ કરી અને તેને બચાવી છે, શું કહેશો? યે પિછલે દો તીન દિન સે લગાતાર પાણી કે બીચ ફસે હુએ થે ઓર આજ જૈસે જિલ્લા પ્રશાસન કો ગાંવ કે લોગો દ્વારા લોગો સૂચના મિલી ઓર સૂચના મિલતે પ્રશાસન ને હમે સૂચના કી કે હમ નજદીકી થે કોટલામ થે તો તુરંત હમ યહાં પહોંચ ગયે, કોટલા નજદીક થે તુરંત કોટલામ પહોંચ ગયે ઓર કોટલામ પહોંચતે હમને તુરંત પ્રશાસન કે સાથ ઓર યહાં રેસ્ક્યુ સ્ટાર્ટ કિયા. યે લગભગ દો સે તીન દિન હો ગયે ઇનકો ફાંસે હુએ
और इनके पास खाने पीने का साधन भी अब समाप्त हो चुका था। और जैसा कि आप देख रहे हैं चारों तरफ पानी का जो लेवल है लगभग 5 से 7 फीट है। दो थे दिन, तीन दिन से आप यहाँ पे हो, कितने लोगों को रेस्क्यू करा अभी? अभी तक हमने लगभग 100 के करीब लोगों को रेस्क्यू कर दिया जो काफी क्रिटिकल जगह पर फंसे हुए थे और उनको सेफ जगह पर एनडीआरएफ टीम द्वारा। कोई लोग फंसे हुए इसी में आई थी कुछ? अभी जैसा भी प्रशासन को ज्यादा मालूम है क्योंकि प्रशासन पर आ रहा है लगातार कॉल, जैसा भी प्रशासन जहां सूचना मिलेगी हम वहां तुरंत रेस्क्यू के लिए तैयार रहेंगे। स्पष्टपणे जे लोग फसायेला हे तेमने बचावानी कामगीरी छे ते करवामां आवशे। जे अन्य एक व्यक्ति आपणी साथे छे, आप शुं कहेशो कई रीते बचावामां आव्या? અમને સવારે 11 વાગ્યાની આસપાસ જાણ થઈ કે કોટડા ગામને, કે કોટડા ગામ અને ભોડદર ગામને સીમાડે પાલાભાઈ આહીર ભોડદર ગામના તેને ફસાયેલા છે। ત્યાર પછી અમે તાત્કાલિક એનડીઆરએફની ટીમને અને મીડિયાને અને આપણે કુત્યાના સ્ટાફને બધાને જાણ કરી, તેમાં એક કલાકની અંદર એનડીઆરએફની ટીમ અને બધો સ્ટાફ પહોંચી ગયા, એમાં ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર જેને એનડીઆરએફની ટીમનો